नमस्ते विद्यार्थी मित्रों, नवस ग्रुप ની ઓનલાઈન એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 નો વિષય છે ગણિત. એમાં આજનો આપણો લેક્ચર છે 28 નો. અને પહેલાનો જે લેક્ચર હતો એમાં આપણે શેના વિશે વાત કરી, તો કે સ્વાધ્યાયજી તમારું 4.1 છે એનો ત્રીજો દાખલો, તો એના વિશે આપણે વાત કરી. આજે આપણે શું જોવાનું છે કે તમારું જે સ્વાધ્યાય 4.1 છે એનો તમારે ચોથો દાખલો આપણે જે જોવાનો છે એમાં શું કરવાનું છે, તમને વિધાન આપેલા છે એટલે તમારે સમીકરણ બનાવવાના છે. એટલે કે જે વસ્તુ આપેલી હોય એની ઉપરથી તમારે શું કરવાના છે, સમીકરણ બનાવવાના. એના પછીનો જે દાખલો હશે 4.1 નો પાંચમો દાખલો, એમાં શું છે, સમીકરણ આપેલા છે અને વિધાન બનાવવાના છે. એ દાખલો તમારે શું કરવાનો રહેશે, ઘરે જાતે કરવાનો રહેશે. કેમ કે જો અહીંયા આપણે વિધાન આપેલા છે એના પરથી સમીકરણ બનાવ્યું, સમીકરણમાંથી પાછું આવું વિધાન તમે બનાવી શકો. જો અહીંયા સમીકરણ તો તમને ખ્યાલ આવી જશે, તો વિધાન પણ તમે શું બનાવી શકો, જાતે બનાવી શકો. તો આપણે પહેલું જોઈએ 4.1 માં આપણે કયો દાખલો જોઈએ છે, ચોથો. એમાં શું આપેલું છે કે નીચે આપેલા વિધાનોને સમીકરણના સ્વરૂપમાં લખવાના છે. પહેલું છે x અને 4 નો સરવાળો નવ છે. તમને બીજું કાંઈ ખબર ન પડે x અને 4 નો સરવાળો. x શું આપેલું છે, x ના ગણા એવું કીધું હોત તો 4x લખે, પણ અહીંયા શું કીધું, વચ્ચે અને આવે છે, અને એટલે તમારે શું લખવાનું, અહીંયા પ્લસ લખવા પડે. જો અને કીધું પછી ઉમેરવાનું, એવો શબ્દ આવે કે વચ્ચે શું કરી નાખવાનું, પ્લસ. એક્સ પ્લસ 4 બરાબર એનો સરવાળો, એટલે કે આ બે નો સરવાળો કેટલો મળી જાય છે, 9. તો તમારું પહેલું જે સમીકરણ છે એ પૂરું થયું. બીજું જોઈએ કે વાય માંથી જ્યારે આવે ત્યારે તમારે શું કરવાનું, માઇનસ કરવાના. વાય માંથી બે બાદ કરતા, આગળ જો અહીંયા બાદ કરતા એવો શબ્દ આવી ગયો છે, અને જો ન આવે તો તમારે શું કરવાનું હોય, માંથી કે એટલે કે ખાલી એમ જ કીધું કે વાય માંથી બે કરતા આમ મળે એવું બાદ કરતા શબ્દ મૂકો, તો પણ તમારે શું કરવાનું હોય, અહીંયા માઇનસ લખવાના. વાય માઇનસ બે બરાબર તમને શું મળે છે, 8. અહીંયા કીધું છે કે વાય માંથી બે બાદ કરતા 8 મળે છે. ત્રીજું સમીકરણ જોઈએ, એના 10 ગણા, ગુણાંક એટલે શું હોય, તો કે ગુણાકાર હોય. તો અહીંયા તમે શું લખી શકો, 10a, એના 10 ગણા 70 છે, તો અહીંયા શું લખી શકો, 10a બરાબર 70. હવે એના પછીનું સમીકરણ જોઈએ કે એક સંખ્યા બી ને 5 વડે ભાગતા 6 મળે છે. એક સંખ્યા છે બી, એક સંખ્યા બે છે બી, તેને 5 વડે ભાગતા તમને શું મળે છે, 6 મળે છે. અહીંયા કીધું છે કે એક સંખ્યા બી, આપણે બી લખીને બી ને કેટલા વડે ભાગીએ છે, ભાગીએ એટલે શું થાય, જો અહીંયા ભાગતા શબ્દ આવ્યો એટલે શું હોય, ભાગાકાર. તો બી ને 5 વડે ભાગતા તમને શું મળે છે, તો કે 6 મળે છે. તો બી ના છેદમાં 5 બરાબર 6 લખ્યા. એના પછી જોઈએ ટી નો 3/4 ભાગ, એટલે કે 3/4 ભાગ 15 છે. ટી નો કીધો છે ટી પ્લસ 3/4 બરાબર શું આવે, અહીંયા કે 15. ટી નો 3/4 નો ભાગ 15 છે, એવું તમને શું કીધું છે, એ પૂછ્યું છે. એટલે આ બે નો તમે શું કરવાનું, અથવા જો અહીંયા તમે એમ નહીં કરી શકો, અહીંયા શું થાય, તો કે આ ટી છે એના છેદમાં પણ આ તમે લખી શકો, અને અહીંયા છે આ પ્રમાણે લખી શકો, બે પ્રમાણે આ શું થાય, તમે સમીકરણ બનાવી શકો છો. એના પછી જોઈએ એમના 7 ગણામાં, એમ છે એમ શું છે, 7 ગણા એટલે કે 7m પ્લસ 7 ઉમેરતા, અહીંયા કીધું છે કે એમના 7 ગણા એટલે 7m, એમાં 7 ઉમેરતા કે પ્લસ 7 બરાબર શું છે, 77 મળે છે. એના પછી જો કોઈ એક સંખ્યા x ના ચતુર્થમાંથી 4 બાદ કરતા 4 મળે છે,
कोई एक संख्या x ना तुमने શું કીધું છે કોઈ સંખ્યા છે તમારી પાસે નથી કોઈ એક સંખ્યા x ના ચતુર્થમાંથી એટલે કે x ના 4માંથી 4 બાદ કરતા શું મળે છે 4 મળે છે એટલે કોઈ એક સંખ્યા તમારી પાસે શું છે x એના ચતુર્થમાંથી એટલે કે x ભાગ્યા 4 હોય એમાંથી 4 બાદ કરતા તમને શું મળે છે 4 મળે છે અહીંયા શું કીધું છે કે y ના 6 ગણામાંથી 6 બાદ કરતા 60 મળે છે y ના 6 ગણા એમાંથી 6 બાદ કરતા શું મળે કે 60 મળે એના પછી જુઓ જો તમે z ના ત્રીજા ભાગમાં z નો ત્રીજો ભાગ કીધો એટલે કે z ના છેદમાં 3 આગળ શું કીધું છે ત્રીજા ભાગમાં 3 ઉમેરતા એટલે પ્લસ 3 બરાબર તમને 30 મળે છે વિદ્યાર્થી મિત્રો જે આપણે આજે અહીં ગોઠવો કર્યો છે તમારે શું કરવાનું છે ગણિતની જે બાકી બુક બનાવેલી છે એમાં લખવાનું છે અને આના પછીનો જે અભ્યાસ સ્વાધ્યાય 4.1 નો પાંચમો દાખલો છે એ તમારે